होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन। हो मन में विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। फ्रेंड्स, आ गीत तो तमे सांभळ्युं ज हशे, सांभळ्युं छे ने? हाँ, तो शुं वात करवामां आवी छे आ गीतमां? कामयाबी એટલે કે સફળતાની। ફ્રેન્ડ્સ, આપણા મનમાં જો પૂરેપૂરો વિશ્વાસ હોય તો આપણે દરેક કાર્યમાં સફળ થઈએ જ છીએ, બરાબર ને ફ્રેન્ડ્સ? તો એવી જ આપણી ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં સફળતા, સાહસ, હિંમત, વિશ્વાસ એ બધા ગુણોને લગતી કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે। પૂરક વાંચન 5, અમે બાંધવો સરદારના। તો ફ્રેન્ડ્સ, આ સુંદર મજાની સાહસ અને હિંમતને લગતી કાવ્યનું આપણે ગાન કરીશું। થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજધાડમાં, મંજિલ નથી કંઈ દૂર, હો હિંમત અગર કીડાળમાં, થાકો નહીં, હો પહાડ રસ્તામાં ભલે, સાથી ચલો આગે બઢો, સાહસ ભર્યા કદમો થકી, ઝૂકશે કદમમાં એ નક્કી, થાકો નહીં। ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના, ના આફતો રોકે કડી, અમે બાંધવો સરદારના, થાકો નહીં। ફ્રેન્ડ્સ, હવે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીશું। થાકો નહીં, હારો નહીં, થોભો નહીં મજદાળમાં। ફ્રેન્ડ્સ, અહીં આપણને થાકવા માટે ના પાડી છે, હળી જવા માટે ના પાડી છે, થોભો નહીં ક્યાં થોભવા માટે ના પાડી છે? મજદાળમાં। મજદાળ એટલે કે કોઈક પ્રવાહ વહેતો હોય તેની વચ્ચો વચ, પણ અહીં આપણે આ વાતને આપણા જીવન સાથે સાંકળીએ તો આપણને અડવચ્ચે થોભવા માટે ના કહેવામાં આવ્યું છે।
મંજિલ નથી કંઈ દૂર હો હિંમત અગર કેડારમાં. આપણે જે જીવનમાં પ્રાપ્ત કરવું છે તેને મંજિલ કહેવામાં આવી છે. અને તેના માટે આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જે કંઈ પ્રાપ્ત કરવા માંગીએ છીએ તે કંઈક દૂર નથી, તેને તમે ચોક્કસ પ્રાપ્ત કરી શકો છો. ક્યારે? કે જ્યારે હિંમત અગર કેડારમાં, એટલે કે આપણામાં હિંમત હોય. કેડાર એટલે આપણે જે તે પાત્રની વાત અહીં કરવામાં આવી છે કે જે મંજિલ સુધી પહોંચવા માંગે છે, તે જો હિંમત ના હારે તો એ ચોક્કસ જ એને જે સફળતા પ્રાપ્ત કરવી છે તે પ્રાપ્ત કરી શકે છે. થાકો નહીં, તમે થાકશો નહીં. ત્યારબાદ, હો પહાડ રસ્તામાં ભલે સાથી ચલો આગે બઢો. ફ્રેન્ડ્સ, અહીં એવું કહેવામાં આવ્યું છે કે રસ્તામાં ભલે ને પહાડ હોય, અહીં પહાડની સરખામણી મુશ્કેલીઓ સાથે કરવામાં આવી છે કે પહાડ જેવી મોટી મોટી મુશ્કેલીઓ પણ આવે તો પણ તમારે ડરવાનું નથી. સાથી ચલો આગે બઢો, આપણે બધાએ આગળ વધવાનું છે. સાહસ ભર્યા કદમો થકી ઝૂકશે કદમમાં એ નક્કી. ફ્રેન્ડ્સ, તમે ઘણા એવા પહાડો જોયા હશે કે જે ખૂબ જ ઊંચા હોય છે, છતાં પણ લોકો એને સર કરે છે, તેની શિખર પર પહોંચી જાય છે. તો આપણે પણ એવી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આગળ કહ્યું છે, સાહસ ભર્યા કદમો ઠકી ઝૂકશે કદમમાં એ નક્કી. ફ્રેન્ડ્સ, આપણે જો સાહસ કરીશું એટલે કે હિંમત કરીશું અને આગળ વધવા માટે પ્રયત્ન કરીશું તો ચોક્કસ જ આવા મોટા મોટા પહાડો જેવી સફળતા આપણા કદમોમાં આવશે. અને આવા મોટા પહાડો પણ જાણે આપણા કદમોમાં ઝૂકવા માટે તૈયાર થઈ જશે. થાકો નહીં, તમે થાકશો નહીં, સફળતા ચોક્કસ જ મળશે. ત્યારબાદ આગળ કહેવામાં આવ્યું છે, ગાંધી અને મહાવીરના વારસ અમે કરતારના. ફ્રેન્ડ્સ, તમે જાણો જ છો કે આપણા દેશમાં ગાંધીજીએ આઝાદી માટે કેટલા મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા, આઝાદીની સફળતા મેળવવા માટે તેમણે કેટલી બધી મહેનત કરી હતી, બરાબર ને? તેવી જ રીતે મહાવીર ભગવાનને પણ તમે ઓળખો જ છો, કેવા કાંટાળા રસ્તા પર ચાલીને તેમણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરી હતી, બરાબર ને ફ્રેન્ડ્સ? તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે આપણે તેમના વારસદાર છીએ, તો આપણે પણ તેમના જેવી હિંમત બતાવી શકીએ છીએ. આપણે પણ સંઘર્ષ કરી શકીએ છીએ અને હાર માનીશું નહીં. ના આફતો રોકે કરી અમે બાંધવો સરદારના. અહીં કહ્યું છે કે જીવનમાં ગમે તેટલી મોટી આફતો આવે, મુશ્કેલી આવે, દુઃખ આવે, તો પણ આપણે હાર માનીશું નહીં. તે આપણને આપણી મંજિલ સુધી એટલે કે સફળ થતાં ક્યારે પણ રોકી શકશે નહીં. અમે બાંધવો સરદારના. અમે સરદાર, સરદાર વલ્લભભાઈ પટેલ ખબર છે ને તમને? હા, આપણા દેશને આઝાદી વખતે એક કરવા માટે એમણે કેટલો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો, તો આપણે તો એમના બાંધવો એટલે કે ભાઈબંધ છીએ, તો આપણે પણ એમના જેવી હિંમત બતાવી જ શકીએ છીએ. થાકો નહીં, તમે થાક માનશો નહીં. તો ફ્રેન્ડ્સ, આ કાવ્યમાં આપણને આપણી મંજિલ સુધી પહોંચવા માટે હિંમત અને સાહસથી માર્ગમાં જે કોઈ પણ મુશ્કેલી આવે તેમનો સામનો કરીને આગળ વધવાની વાત કરવામાં આવી છે, તો જેથી કરીને આપણે આપણી મંજિલ સુધી સફળતાથી પહોંચી શકીએ. તો આવી જ રીતે આપણે ક્યારે પણ થાકશું નહીં, હાર નહીં માનશું અને આપણી મંજિલ સુધી પહોંચવાના રસ્તામાં ક્યારે પણ વચ્ચે અટકી પડશું નહીં. તો એવી જ આ કાવ્યમાં સમજ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્યની સમજ તમને આવી ગઈ હશે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો તમે પણ આ કાવ્યનું સુંદર મજાનું ગાન કરજો. ફરી મળીશું, આવજો.